ત્રિપલીનો 11મો દાખલો કઈ કાળો પૂછેલું છે કેટલા કીધા છે h મીટર h મીટર ઊંચાઈના ટાવર પરથી એક બોલને મુક્ત પતન કરવામાં આવે છે આ ટાવર છે આ ટાવર છે જે ટાવરની ઊંચાઈ h મીટર છે તો એના પરથી એક પતનને કયું પતન કરાવીએ આપણે મુક્ત પતન અને આપણે મુક્ત પતન કરાવીએ છીએ એટલે પહેલા શબ્દ પર ધ્યાન આપણ મુક્ત પતન એટલે છોડી દઈએ છીએ છોડી દઈએ એટલે તરત બુદ્ધિ ચાલી જઈએ કે એનો શરૂઆતનો વેગ v0 બરાબર 0 તેને જમીન પર પહોંચતા લાગતો સમય t હોય તો તે t / 3 સેકન્ડ પછી બોલનું સ્થાન ક્યાં હોય એમ કીધું છે એ જમીન પર પહોંચે જમીન પર એ જમીન પર એટલે અહીંયાથી અહીંયા સુધી પહોંચવા અહીંયાથી આટલું આટલું અંતર એને કાપવું હોય આટલું એટલે કે h અંતર કાપવા માટે લાગતો સમય આટલું અંતર માટે સમય કહી દીધો છે સમય કહી દીધો છે કે t કીધો છે t સમયમાં આવર્તકાળ જેટલા સમયમાં એ જમીન સુધી પહોંચી જાય છે બરાબર તો ક્યાંથી તો t by 3 સેકન્ડ પછી બોલનું સ્થાન ક્યાં હશે તો અહીંયાથી આપણે સમય લઈએ ધારો કે આ સમય છે કેટલો છે આ સમય લઈ લઈએ t by 3 આ બીજો કિસ્સો અલગ પડી જાય t by 3 તો ત્યારે બોલનું સ્થાન પૂછ્યું છે બોલ ક્યાં હશે જો હું પૂરે આવર્તકાળ એટલે કુલ કેપિટલ t જેટલો સમય લ્યો તો ઉપરથી નીચે આવી જાય પણ તમને એમ કે જો સમય t by 3 હોય તેનું સ્થાન કયું એટલે કેટલે કેટલું અંતર કાપવું હશે તમને પૂછ્યું છે એટલે હવે આપણે એક કામ કરીએ કયું પતન કરે છે મુક્ત પતન બંને વખતે તમે એને મૂકો છો બરાબર ઉપરથી મૂકી દેશો મુક્ત પતન એટલે શરૂઆતનો વેગ કેટલો 0 અને બંને કિસ્સા માટે ગુરુત્વ પ્રવેગ જ આવશે કયો પ્રવેગ આવે ગુરુત્વ પ્રવેગ એ બરાબર માઇનસ જી બંને અંતર છે સમય છે શરૂઆતનો વેગ છે અને પ્રવેગ છે આપણી પાસે એક સૂત્ર આવે કયું d is equal to v0 t plus 1 half a t square બરાબર d ના d d એટલે ઊંચાઈ જે અંતર કાપે છે શરૂઆતનો વેગ 0 એટલે આ પદ 0 થઈ ગયું v0 0 એટલે plus 1 half a t square એમાં જુઓ તો d 1 half અચળ પ્રવેગી અચળ તો ચલે છે t square આપણે આગળ એક દાખલો કર્યો સ્ટોપિંગ ડિસ્ટન્સ વાળો તો d ચલે છે શું આવ્યું બેટા t square d ચલે છે શું આવ્યું t square d ચલે છે શું આવ્યું t square માં દેખાવ કી શું d ચલે છે t square તો હવે d ચલે છે t square આવ્યું બરાબર d ચલે છે t square બસ આનો ઉપયોગ કરો તમને બે જો પહેલા એક કામ કરો જ્યારે d1 બરાબર h હતું છે તો અંતર કેટલું છે t1 બરાબર કેટલું t1 બરાબર સમય ત્યારે t છે કારણ કે આના માટે સમય t1 t લાગે છે જ્યારે d2 બરાબર d2 આપણે કીધું છે એ શોધી લઈએ આપણે આ કેટલું થાય આ d2 શોધીએ આ d1 બરાબર આપણે h લઈ લીધો તો આ d2 આપણે શોધવાનું છે હા સમય કહી દીધો છે સમય t2 બરાબર t/3 તો આ સૂત્ર છે વચ્ચે કયો સંબંધ છે चले तो गुणोत्तर ले लो d2 by d1 is equal to so ऑप्शन d2 by t1 आखा ना वर्ग तो d2 ना d2 d1 એટલે કેટલા થાય h એટલે પહેલા h તો આખો કાપવા માટે t2 t2 કેટલા t2 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 સમય એક છે t2 આઈડિયા લખો તો છે ક્યાં હું કહું છું બીજા કિસ્સામાં સમય t by 3 t by 3 t1 કેટલો છે t તો આખા નો વર્ગ t t ગયા તો d2 by h is equal to આ બાજુ કાઢશો t t ગયા તો 1 ના છેદ માં 3 વધે પણ એનો વર્ગ એટલે 1 ના છેદ માં નો તો d2 is equal to h by 9 એટલે એ ઉપર થી અહીંયા થી એ અહીંયા થી અહીંયા સુધી પહોંચ્યો એટલે આ અંતર એનું h by 9 એવું આટલું તો આ જમીન થી કેટલો ઉપર હશે જમીન થી ક્યાં હશે જમીન થી આખું કેટલું છે આ h આ
કેટલું આવ્યું h / 9 તો આ કેટલું થાય સ્વાભાવિક વસ્તુ છે કેટલું થશે h - h / 9 જમીન થી પૂછે જો આનો કે અગાસી પરથી પૂછે તો કેટલા અંતર હોય h / 9 પણ જો જમીન થી પૂછે તો અગાસી પરથી h / 9 કુલ જમીન થી અગાસી સુધીનું અંતર કેટલું છે h તો કરવાનું h - h / 9 તો 9 - h એટલે કે h / 9 આપણો પૂરો એટલે આગળ એક રીત છે એનો પાછો ઉપયોગ છે જો એક જવાબ જોઈએ પછી આલી નેક્સ્ટ